અને હવે વાત કરીએ મહારાષ્ટ્રમાં ખુરશીના ખેલની. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યો છે. સમર્થન આપવાને લઈ આજે એનસીપી સાથે કોંગ્રેસની છેલ્લી બેઠક થશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એનસીપી સાથે ચર્ચા કરવા માટે મુંબઈ જઈ રહ્યા છે. મુંબઈ જવા રવાના થઈ રહ્યા છે ત્યારે સીધા જઈ ઓવેસી હાલ પ્રતિક્રિયા આપી રહ્યા છે. માશાઅલ્લાહ જજમેન્ટ આને કે બાદ ઉન્હોને કહી દિયા કે હમ તો તૈયાર હૈ. તો યે તમામ ચીજ એસા લગ રહા હૈ કે કોંગ્રેસ પાર્ટી ભી અબ અપની અસલી ચહેરા દિખા રહી હૈ. જો હમકો યકીન થા ઇનકા અસલી ચહેરા યહી હૈ. અરે ભાઈ દેખિયે, પહેલે તો શાદી હોને દીજીએ ના. પહેલે શાદી નિકાહ હોગા તો ઉસકે બાદ સોચેંગે કે બેટા હોગા યા બેટી હોગી. અભી તો નિકાહ હી નહીં હુઆ. નહીં નહીં, કન્સિડર ક્યા હૈ, યે તો સબ ખેલ હો રહા હૈ. આપ ક્યા કરને વાલે? અભી માલૂમ હુઆ કે શિવસેના સુપ્રીમ કોર્ટ જા રહી હૈ. અબ જો સુપ્રીમ કોર્ટ ગયે તો મામલા લંબા ગયા. ફિર અબ નંબર કહાં હૈ? નહીં, નંબર કહાં હૈ? નંબર કહાં હૈ પ્રમોદજી? નંબર કહાં હૈ? નંબર નહીં હૈ પ્રમોદજી. 140 જો મેજોરિટી કે નંબર ચાહી નહીં હૈ. નંબર નંબર કૈસે પૈદા હો ગયા? તો બીજેપી શિવસેના યા ફિર શિવસેના કોંગ્રેસ એનસીપી? અબ દોનો સિનારિયો મે હમ સાથ દેને વાલે નહીં હૈ. નંબર હી નહીં હૈ ના. નંબર કહાં હૈ બતાઈએ. અરે ભાઈ, જીસકે પાસ નંબર હૈ વો સરકાર બનાએ ના. કૌન રોક રહા હૈ? હમ રોક રહે હૈ ક્યા? બનાએ વો. મુજે નહીં માલૂમ ગવર્નર સાહેબ કી ક્યા રાય હોગી. વો બડે પુરાને સિયાસતદાન હૈ, બહોત હોશિયાર આદમી હૈ વો. વો ઉનકા ના સિર્ફ સંઘ સે બલકે બહોત પુરાને પોલિટિશિયન હૈ વો. આઈ કેનોટ સ્પીક ફોર ઓલ ટોમ ડિક એન્ડ હેરીઝ એન્ડ એઝ ફાર એઝ આઈ નો માય પાર્ટી સ્ટેન્ડ ઇઝ, આઈ સ્પીક ફોર માય પાર્ટી દેટ વી ડુ નોટ વોન્ટ ધીસ ખૈરાત. આવર ફાઇટ વોઝ ફોર અ લીગલ રાઇટ ફોર અ બાબરી મસ્જિદ. આવર ફાઇટ વોઝ નોટ ફોર ટુ ગેટ ધીસ પીસ. તો સુધીનો ઓવેસી આ અંગેની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. અહેમદ પટેલ અને મલ્લિકાર્જુન ખડગે મુંબઈ જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને એનસીપી સાથે બેઠક કરશે. આ કોંગ્રેસના નેતાઓ શરદ પવાર સાથે આ કોંગ્રેસના નેતાઓ ચર્ચા કરશે અને આગામી રણનીતિ તૈયાર કરશે. તો આ નેતાઓ હાલ કોંગ્રેસના નેતાઓ મુંબઈ જવા રવાના થયા છે. इन दोनों का प्री पोल अलायंस है. हम मिल के लड़े हैं, एक उसूलों पे लड़े हैं, इसीलिए हम दोनों मिलके बैठ के बात करके उसके बाद अंतिम फैसला लेने का सोचे हैं. और हम बात कर रहे हैं शरद पवार जी के साथ डायरेक्टली. हमारे कांग्रेस प्रेसिडेंट से भी बात किया. हमारे लोग और उनका उनके भी जो नेता हैं सब मिलके बात करेंगे. बात करके उसको किस ढंग से हम आगे कदम उठाना ये निर्णय करेंगे.